तो अत्यारना सौथी महत्वना समाचार धोरण 9 અને 11 ની શાળાઓ 1 ફેબ્રુઆરી થી શરૂ થશે। 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એસઓપી નું પાલન કરવાનું રહેશે અને આ તમામ નિયમોને આધીન ધોરણ 9 અને 11 માટે ધોરણ 10 અને 12 ના એસઓપી નું જ પાલન કરાશે। 1 ફેબ્રુઆરી થી ટ્યુશન ક્લાસીસ પણ ચાલુ કરવાની અનુમતિ આપવામાં આવી છે। કેબિનેટ બેઠક બાદ શિક્ષણ પ્રધાન ની આ ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત। કોરોના ગાઈડલાઈન મુજબ धोरण 9 અને 11 ના વર્ગો આ સાથે ખાનગી કોચિંગ ને પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। તો આ સાથે શાળા સંચાલક ભાસ્કર પટેલ જોડાઈ ગયા છે। ભાસ્કરભાઈ, કઈ રીતે જોશો આ નિર્ણય ને? જ્યાં સુધી ધોરણ 9 11 ખોલવાનો સવાલ છે ત્યાં સુધી અમે પણ રાજ્ય સરકારને વિનંતી કરેલી કે હવે ધોરણ 10 અને 12 નું બધું નિયમિત થઈ ગયું છે અને એવા સંજોગોમાં એવા કોઈ પ્રશ્નો મોટા ઊભા થયા નથી। એક બે છૂટા છવાયા કે બાદ કરતા આપણા શાળાઓ વ્યવસ્થિત અત્યારે માનો કે રૂટીનમાં આવી ગયું છે। તો ધોરણ 9 11 માટે અમારે એવી કોઈ નવી તૈયારી કરવાની નથી, એટલે અમે આ નિર્ણયને રાજ્ય સરકારના નિર્ણયને આવકારીએ છીએ। અને જ્યાં સુધી ટ્યુશન ક્લાસનો સવાલ છે, ધેટ દે હેવ ટુ સી વોટ દે આર ડુઈંગ, બાકી અમારા રાજ્ય સંચાલક મહામંડળ ગુજરાત અમે એને આવકારીએ છીએ। બિલકુલ ભાસ્કરભાઈ, અત્યાર સુધી 10 અને 12 નો સવાલ હતો, હવે 9 અને 11 ના વર્ગો પણ શરૂ થશે તો વિદ્યાર્થીઓ શાળામાં વધશે, તો તેના માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા શાળાઓ દ્વારા? હા, શાળાઓ દ્વારા ચોક્કસ વ્યવસ્થા, દરેક શાળાઓ જેને મેદાન હોય એને જ મંજૂરી આપવામાં આવે, એટલે અને જ્યાં સુધી ક્લાસરૂમ્સ ના સવાલ છે, અમારી લેબોરેટરી, અમારા કોમ્પ્યુટર રૂમ, એ બધાને અમે ક્લાસરૂમમાં અત્યારે કન્વર્ટ કરીને અડધા અડધા વિદ્યાર્થીઓને જે એસઓપી પ્રમાણે છે એ રીતે અમે બેસાડીશું, એટલે બેસાડવાનો કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય, ભણાવવાનો કોઈ પ્રશ્ન ઊભો નહીં। જી જી જી, બિલકુલ ભાસ્કરભાઈ, જોડા બદલ આભાર। તો ટ્યુશન ક્લાસીસને પણ મંજૂરી આપવામાં આવી છે। રવિન્દ્ર ત્રિવેદી કે જે ટ્યુશન ક્લાસીસના સંચાલક છે તેમની સાથે વાત કરીએ। રવિન્દ્રભાઈ, છેલ્લા ઘણા સમયથી કોચિંગ ક્લાસીસ શરૂ કરવાની માંગ હતી, આખરે પૂરી થઈ છે, પરંતુ એસઓપી નું પાલન ફરજિયાત કેવી રીતે કરાવશો? એસઓપી પાલન કરવાની અમારી પહેલેથી જ તૈયારી હતી। છેલ્લા 10 મહિનાથી અમારી આ સતત માંગણી હતી કે ઓછા ગ્રુપમાં, નાના ગ્રુપમાં પણ અમને ટ્યુશન શરૂ કરવાની છૂટ આપવામાં આવે। અમને આનંદ છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને ભૂપેન્દ્રસિંહ આ નિર્ણય લઈ અને સમગ્ર માગણીને લાગણીને અમારી સંતોષી છે। એસઓપી અમારા માટે, વિદ્યાર્થીઓ માટે અને સૌ માટે છે, એટલે અમે એનું ચોક્કસપણે પાલન કરવા તત્પર છીએ, પણ આ જે માગણીની સંતોષવામાં આવી છે એના માટે અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી છે। રવિન્દ્રભાઈ, ટ્યુશન ક્લાસીસની એક પ્રકારની વ્યવસ્થા હોય છે, ઘણી બધી બેચીસ હોય છે એક ટ્યુશનમાં, ત્યારે ખાસ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક આ તમામ નિયમો જળવાય તેનું ધ્યાન રાખવું પડશે? હા જી, આપની વાત સાચી છે, પણ અત્યારે હાલના તબક્કે જે મોટા વિદ્યાર્થીઓને, એટલે કે 10મું અને 12મું જેને બોર્ડની એક્ઝામ્સ છે, એના માટે ટ્યુશન્સ બહુ જરૂરી હતા, કારણ કે ઓનલાઈન જે એજ્યુકેશન એમને આપવામાં આવ્યું હતું એમાં ઘણા બધા ડિફિકલ્ટીઝ એમને પડી રહી હતી, એ સોલ્વ કરવા માટે ટ્યુશન્સ એક અનિવાર્ય અંગ હતું। ત્યારે એના અનિવાર્ય અંગ તરીકે એસઓપી નું પાલન કે સોશિયલ ડિસ્ટન્સ ની અંદર બેચીસ ની અંદર ટાઈમ ફેરફાર કરીને બાકીના બધાને બંધ કરીને, એટલે કે નાના ધોરણના ટ્યુશન સામે બંધ છે, તો આના માટે સોશિયલ ડિસ્ટન્સ નું સંપૂર્ણ પાલન કરવું શક્ય છે, વાંધો નથી। રવિન્દ્રભાઈ, પર્સનલ ટ્યુશન્સ જે ચાલતા હોય છે ત્યાં વિદ્યાર્થીઓ વચ્ચે અંતર જળવાતું નથી, ત્યાં પણ ખાસ ધ્યાન રાખવું પડશે? જી ચોક્કસ, કારણ કે પર્સનલમાં શું થતું હોય છે કે નાના નાના એકદમ નાના રૂમની અંદર આ બધા પ્રકારનું થતું હોય છે, અને હવે વેક્સિનેશનની પણ ફેસિલિટી છે, એટલે એનાથી પણ એક નવો ઉભાર મળવાની ચોક્કસ સ્થિતિ છે, એટલે મને વિશ્વાસ છે કે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અમે એકેડેમિક ક્ષેત્રવાળા ચોક્કસ રીતે આની અંદર આગળ વધીશું। બિલકુલ રવિન્દ્રભાઈ, તો વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ જોડાઈ ગયા છે। નરેશભાઈ, કઈ રીતે જોશો આ નિર્ણયને? 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ। જી, હું એજ્યુકેશનના વિરોધમાં નથી, ઓલ ગુજરાત વાલી મંડળ, અને જે બી શૈક્ષણિક કાર્ય ચાલુ થાય છે તો એમાં અમે આવકારીએ છીએ, પરંતુ 9, 10, 11, 12 હવારે જે ચાલુ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, રાજ્ય સરકારે જે સ્કૂલો બાળકને મોકલવાની વાત છે, પણ ટ્યુશન ક્લાસીસની જે મંજૂરી છે ત્યાં મારો વિરોધ છે, કારણ કે ટ્યુશન ક્લાસીસના જે સાઇઝ હોય છે 10x10નો ઓરડો હોય છે અને એ કોમર્શિયલ બિલ્ડિંગમાં હોય છે, એટલે અત્યારે આપણે ટ્યુશન ક્લાસીસ કરવાની જરૂર નથી,
સ્કૂલ બેઝિક આપણે વાત છે કે સ્કૂલમાં એક એક વર્ગખંડમાં 15 બાળકોને બેસાડીને અત્યારે એસઓપીની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ ગુજરાત સરકાર જે ચાલુ કરી રહી છે એ આવકારીએ છીએ, પરંતુ ટ્યુશન ક્લાસીસ હાલ પૂરતા હજુ એક મહિનો વેટ એન્ડ વોચ કરવાની ગુજરાત સરકારની અમારી ઓલ ગુજરાત વાલી મંડળની શાળા છે અને 9 અને 11 બાળકોને જે રીતે વાત છે એ રીતે એસઓપી સંપૂર્ણ ગાઈડલાઇન સાથે 15 બાળકો એક વર્ગમાં બેસાડે તો એ કોઈ વાંધો નહીં આવે. ખાસ ફરીથી હું તમને કહું છું કે રાજ્ય સરકાર જો સાંભળતા હોય તો અત્યારે ટ્યુશન ક્લાસીસ ખોલવાની જરૂર નથી, કારણ કે ટ્યુશન ક્લાસીસ ટોટલી એનો વર્ગની સાઇઝ 10x10 હોય છે અને હમણાં કોઈ એક્ઝામ મને લાગતું નથી કે 10 અને 12 સિવાયની કોઈ લેવાય. અને આપણી એક્ઝામ લેવાની છે એટલે ઓલ ગુજરાત વાલી મંડળ તરીકે TV9 માધ્યમથી સરકારને કહું છું કે સ્કૂલ 9 થી 12 તમે ખોલો પણ ટ્યુશન ક્લાસીસના હમણાં તમે લેવા દો. બિલકુલ, તો વાલી મંડળનો મત છે કે 9 અને 11 વર્ગો શરૂ થાય તેમાં વાંધો નથી, પરંતુ ટ્યુશન ક્લાસીસમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની શકે છે એટલે એ નિર્ણયને સરકારે બદલવો જોઈએ તેવી રજૂઆત વાલી મંડળે કરી છે. જો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારના સમાચાર, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 વર્ગો અને ટ્યુશન ક્લાસીસ ચાલુ કરવાની મંજૂરી. બુલેટિનમાં રોકાઈએ એક